નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જામનગરના ધુઆવ ખાતે એસી વર્ષની વય ઉપરના માજી મતદાન કરવા પહોંચ્યા તો એક સમાજની મહિલાઓ યુવતીઓએ પારંપરિક પહેરવેશ સાથે મતદાન કર્યું તાલુકા અને જિલ્લા પંચાયત માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે જામનગરના ધુઆવ ખાતે એસી વર્ષ ઉપરની વયના માજી ચાલી ન શકતા હોવા છતાં મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો

મતદારો મતદાન કરવા ઉમટ્યા કોવિડ ગાઈડલાઈનનું કરાયું રહ્યું છે પાલન જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પછી હવે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પણ બ્યુગલ વાગી ગયા છે ત્યારે જિલ્લા પંચાયતની ચોવીસ બેઠકો માટે તંત્ર દ્વારા ચૂંટણીને આખરી ઓપ આપતા ઈવીએમ મશીન બૂથ સેન્ટર પર રવાના કરવામાં આવ્યા હતા અને આજે જામનગરના વિભાપર ખાતે મતદાન શરૂ થયું હતું જામનગર જિલ્લા પંચાયતની ચોવીસ બેઠકો માટેનો ચૂંટણી જંગ આજે યોજાઈ રહ્યો છે જેની સાથે છ તાલુકા પંચાયતની એકસો બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ રહી છે જેના માટે જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું હતું જિલ્લા પંચાયતની ચોવીસ બેઠકો માટે કુલ બ્યાસી ઉમેદવાર ચૂંટણી જંગ લડી રહ્યા છે તેના માટે પાંચ લાખ મતદારો મતદાન કરશે સાથોસાથ જામનગર જિલ્લાના છ તાલુકા પંચાયતમાં એકસો બાર બેઠકો પર ત્રણસો ચોત્રીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે આ ચૂંટણીમાં જિલ્લા કલેક્ટર રવિશંકરની રાહબરી હેઠળ છ ડિપ્યુટી કલેક્ટર બાર મામલતદાર ચૂંટણી ફરજમાં જોડાયા છે જ્યારે સમગ્ર જિલ્લામાં કુલ સાતસો પાંચ બેલેટ યુનિટ સાથે ચૌદસો દસ ઈવીએમ મશીનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ઇકોતેર વધારાના ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે આ ઉપરાંત કોરોના મહામારીને ધ્યાને રાખીને દરેક બુથ પર આરોગ્ય કર્મચારી તૈનાત રહેશે અને મતદારોને થર્મલ ગનથી ચેક કરી સેનેટાઈઝર અને હેન્ડ ગ્લોવ સાથે એન્ટ્રી આપવામાં આવશે તેમજ છેલ્લી એક કલાકમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ પીપીઈ કીટ સાથે મતદાન કરી શકે તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જામનગરના વિભાપર ખાતે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા અને મતદાનના મહાપર્વની શરૂઆત થઈ હતી યુવા વડીલ ગૃહિણીઓ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે જોવા મળ્યા હતા કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઈન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાનની શાંતિપૂર્ણ શરૂઆત થઈ